ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. બીજું ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજની સફર આવી છે ફ્લાવર શોની મુલાકાતે. ફ્લાવર શોમાં અનેક લોકો આવે છે, અલગ અલગ રાજ્યોમાંથી આવે છે, આજુબાજુના વિસ્તારમાંથી આવે છે અને ફ્લાવર શોની મજા માણે છે. પ્રકૃતિને ખૂબ સુંદર રંગો પૂર્યા છે અને તેમાં રંગો છે ફૂલો. ફૂલોની સુગંધ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે અને અહીંયા ફૂલોને ખૂબ સુંદર રીતે અલગ અલગ ઢાંચામાં ઢાળવામાં આવ્યા છે અને આજ લુપ્ત ઉઠવા લોકો લાખોની સંખ્યામાં આવે છે. ચાલો મુલાકાત લઈએ. ફ્લાવર શોમાં એટલા બધા પ્લાન્ટ છે તો એના નામ આપણને યાદ રાખવા ખૂબ અઘરા પડે છે, પરંતુ જે લોકો પોતાના ઘરે પ્લાન્ટેશન કરે છે અને જે લોકોને નેચર પ્રત્યે ખૂબ લગાવ છે તેમને તો ઘણું બધું ખબર હોય છે. એવા જ એક બેન છે, પર્યાવરણ પ્રેમી છે, તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? જેલમ. જેલમ, તમે તમારા ગાર્ડનમાં શું શું ઉગાડ્યું છે? હું છે ને, આપનું નામ? મિત્તલ. હું ફ્લેટમાં રહું છું. ગાર્ડનમાં મેં ફ્લેટમાં બધી જ જાતના જે સન ડિરેક્શનમાં થાય એવા પ્લાન્ટ્સ લગાડ્યા છે. ફોર એક્ઝામ્પલ, મની પ્લાન્ટ, સિંગોનિયમ, ક્રિસમસ પ્લાન્ટ, પછી બીજા જેને બહુ જ ઓછો તડકો જોઈએ એવા બધા મેં પ્લાન્ટ લગાડ્યા છે. અને પ્લાન્ટ લગાડવા તો મહત્ત્વના છે, પણ એને જે પ્રમાણે વેધર જોઈએ એ પ્રમાણેના પોટ્સને બધું મૂકવું જરૂરી છે, કારણ કે જો વધારે પાણી જાય તો તરત એ ખરાબ થઈ જાય છે. સો એકલા પ્લાન્ટ્સનું નોલેજ જરૂરી નથી, એના જે કન્ટેનર હોય એ પણ તમારા બહુ વ્યવસ્થિત હોવા જોઈએ. અને પાણી ઓછું, સનલાઇટ ઓછું મળે છે એટલે નાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વેરી બ્યુટિફુલ એન્ટ્રન્સ મેં બનાવ્યું છે અને લકીલી રહ્યા છે બધા પ્લાન્ટ. એટલે તમારે કાળજી ખૂબ રાખવી પડતી હોય છે, ઘરમાં એક નાનું બાળક હોય એવી રીતે પ્લાન્ટને ખૂબ સાચવવા પડે છે. વાત કરીએ અવેરનેસની, લોકો હવે પોતાના નાના અમથા ટેરેસમાં પણ ખૂબ સુંદર સજાવટ કરે છે, પ્લાન્ટેશન કરે છે અને અવેરનેસ ખૂબ આવી છે. ડેફિનેટલી અવેરનેસ આવી છે. અને હું ગાર્ડન કરવા જાઉં ને એટલે તરત જ બધા કે બેન શોખ બહુ છે પણ કેમ કંઈ રહેતું નથી. એટલે હું ઘણી વખત એ લોકોને એમ કહું કે બેન તમને શોખ હોય પણ તમને જો નોલેજ ના હોય તો એ કામનું નહીં, તો તમે થોડું નોલેજ એક ખેડવો. સો ઘણા બધા અવેર થયા છે. અને બેઝિકલી હવે યોગા, કોઈ પણ સારી કસરત પોતાના જ ગાર્ડનમાં કરવી પ્રિફર કરે છે બધા, કારણ કે હા, એટલે ગાર્ડનને એટલો વ્યવસ્થિત રાખવો એ લોકોને ગમે છે અને ખૂબ ફ્લાવર એ લોકોને ગમે છે અને સુગંધવાળા બહુ જ ફૂલો ગમે છે. જેમ જેમ સિઝન બદલાય છે, વિન્ટર આવે છે એટલે એ લોકો ખૂબ ફૂલ માટે આતુરતા, બલ્બ્સ માટે આતુરતા કેળવે છે અને તે એન્જોય, ગાર્ડન ખૂબ એન્જોય કરે છે. પણ કેવા ફ્લાવર ગમે? મને છે અમદાવાદની જે વેધરમાં જે થાય પેટોનિયા, પછી ઓર્કિડ સરસ થાય છે બધા, પછી પોન્સેટિયા ના કલર્સ બહુ સરસ આવે છે, પછી પેન્થસ સરસ થાય છે. એટલે આ બધા જે સેવંતી બારમાસી નવેમ્બરથી માર્ચ ફર્સ્ટ વીક સુધી સરસ થાય છે, પછી બહુ જ તકલીફ પડે છે. એટલે આ બધા સિઝનલ ફ્લાવર હું એમ એડવાઇઝ કરું છું કે વધારે રાખવા જોઈએ એક્ઝોટિક પ્લાન્ટ્સ કરવાને બદલે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, તમારા ઘરે જો તમે પ્લાન્ટેશન કરતા હોય તો એને કેટલું પાણી જોઈશે, કેટલો સૂર્યપ્રકાશ જોઈશે એ પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. થોડો તડકો પણ પડી રહ્યો છે પણ લોકો ફ્લાવર જોવામાં એટલા મશગુલ છે. ચાલો મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મિનલ શાહ. અને મિનલબેન, ફ્લાવર શોની તમે મજા માણી રહ્યા છો, તો તમારી નજર ક્યાં ક્યાં પહોંચી છે ફ્લાવરમાં અને શું ગમ્યું અહીંયા? અહીંયા એક પણ વસ્તુ એવી નથી બેન કે જે ન ગમે એમ. સરકારનો ખૂબ સરસ પ્રયાસ છે જે છેલ્લા 3 વર્ષથી અમદાવાદની જનતા અને સરાઉન્ડિંગ આજુબાજુ નાના નાના ગામ છે ત્યાંથી પણ લોકો આવી રહ્યા છે. ઇવન અમારે મહેમાન પણ આવ્યા છે સૌરાષ્ટ્રથી ખાસ ફ્લાવર શો જોવા માટે. થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ, થેન્ક્સ ટુ સ્પેશિયલ મોદીજી કે એમના જ આ સપના હતા અને એ સપના આજે અમદાવાદની જનતા સાકાર થતા જોઈ રહી છે એમ. ઓકે. અને બીજા પણ લોકો છે કે જે અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે. શું નામ છે આપનું? હસિત મનિયાર. હસિત, આપનું નામ શું છે? નૈતિક.
અને નૈતિકભાઈ તમે કયા વિસ્તારમાંથી આવ્યા છો? અમે એટલે હું આમ બેઝિકલી પુનામાંથી આવું છું, પણ અત્યારે અમદાવાદમાં છું અહીંયા સેટેલાઇટમાં. અચ્છા, પુનાથી તમે બિલોંગ કરો છો. અને ફ્લાવર શોની જો વાત કરવામાં આવે તો બેને કહ્યું કે લોકો અહીંયા પ્લાન્ટ ખરીદી રહ્યા છે અને પોતાના ઘરે અગાસી શણગારી રહ્યા છે અને જે કલર છે ફ્લાવરના કલર છે જોઈને ખૂબ એટ્રેક્ટ થયા છે, તો આપ શું કહેવા માગશો? ફ્લાવર શો એકદમ મસ્ત છે, બધી અલગ અલગ આકૃતિઓ જે બનાવી છે બહુ બધા ફ્લાવર્સની કોમ્બિનેશનથી એ ખૂબ જ સરસ લાગે છે. અને એક રડિયામનો ઉઠાવ આવે છે, રડિયામનો ઉઠાવ આવે છે, આ નજારો અહીંયા અલગ દેખાઈ રહ્યો છે. આપનું નામ શું છે? નીલા. અને નીલાબેન, તમને કયા ફ્લાવર વધારે ગમે છે? ફ્લાવર્સ તો અત્યારે એવું છે કે એક જોઈએ ને બીજા ભૂલીએ એ ટાઈપનું, એટલે આપણે કહી ના શકીએ કે કયા ગમે છે. બધા જ ફ્લાવર્સ બહુ સરસ છે. તમને કયા ફ્લાવરના કલર સૌથી વધારે ગમે? કારણ કે આવા કલર ક્યાંય જોવા ના, કલર્સ આવા બધા ક્યાંય જોવા મળતા નથી. પિંક, યલો બધું, અને વેરિએશન એટલે છે કે કોમ્બિનેશન બહુ સરસ છે. વ્હાઇટ જોડે મરૂન ને એ ઉઠાવ આવે છે ફ્લાવર્સનો. એને કલર આકૃતિ બનાવવામાં આવી છે, આપને ગમી છે? બહુ ફાઇન, એકદમ સરસ છે. તો મિત્રો, ઘણા બધા લોકો ફ્લાવર શોની મજા માણી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? શિવાની. અને શિવાની, તમે ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર. ગાંધીનગરથી ફ્લાવર શો જોવા માટે અહીંયા આવ્યા છો, તો ફેમિલી સાથે આવ્યા છો, તો શું કહેવા માગશો? ફ્લાવર શોમાં શું ગમ્યું તમને? અહીંયાના નવા નવા અલગ અલગ ફ્લાવર્સ છે, પ્લાન્ટ છે, બધા અલગ અલગ છે, સારા છે, કંઈક નવા જ જોવા મળે છે જે ત્યાં અમુક નથી જોવા મળતા એવા. અને તમે ગાંધીનગરથી સ્પેશિયલ અહીંયા જોવા માટે આવ્યા છો સમય ફાળવીને? હા જી. આપનું નામ શું છે? અમી. અમી પ્રજાપતિ, હાઉસવાઈફ છું. અને હાઉસવાઈફ છો, અને અહીંયા જે ફ્લાવર છે એના કલર છે એના વિશે આપ શું કહેવા માગશો? અમેઝિંગ, એમ બહુ જ મજા આવી, બહુ જ સરસ છે, એમ બહુ સરસ છે. અને ઘરનું નાનું સદસ્ય પણ કંઈક કહેવા માગે છે. આપનું નામ શું છે? દૈવત. દૈવત. અને તમે ફેમિલી સાથે અહીંયા આવો છો, ફ્લાવર સાથે એન્જોય કરો છો, કલર જુઓ છો, કુદરતે ખૂબ સુંદર બનાવી છે સૃષ્ટિ, અને કલર અહીંયા જોવા મળે છે ફ્લાવરના, કે જે આપણને નામ ક્યારેય ન સાંભળ્યું હોય એવા ફ્લાવર પણ અહીંયા જોવા મળે છે, તો એના વિશે આપ શું કહેવા માગશો? નહીં, બહુ સારો એક પ્રયત્ન સરકાર કરી રહી છે આ ફ્લાવર શો કરીને. ઇન્ડોર પ્લાન્ટ છે, આઉટડોર પ્લાન્ટ છે, ઇન્ડોર પ્લાન્ટ પણ ઘણા સરસ છે, એટલે આ ઘણી જગ્યાએ જોવા નથી મળતા જે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, તો એ ખરીદી પણ કરી શકાય એવા છે, બહુ સરસ છે. તમે ખરીદી કરવાનો વિચાર કરો છો? બિલકુલ બિલકુલ લઈશું, આજે લઈને જતી વખતે લેતા જઈશું. ઘરના ટેરેસ પર પણ લોકો ખૂબ સુંદર સજાવટ કરતા થયા છે અમીબેન, કે ટેરેસ નાનું હોય છતાં પણ લોકો ગાર્ડનિંગ કરે છે, એક અવેરનેસ આવી છે. સાચી વાત છે, અમે ખાસ એટલા માટે જ આવ્યા છીએ, મારી ડોટરને બહુ શોખ છે ઇન્ડોર ને આઉટડોર બંને એવું, પ્લાન્ટ્સ ને એવું લેવું છે, એ બેઝિક એવું છે કે અમે અહીંયાથી ઘણું બધું લઈને જઈશું એમ, અને એને પોતાને નવો કંઈ આઈડિયા મળે કે હું શું વાઈ શકું એટલા માટે. ઓકે, થેન્ક યુ સો મચ. તો મિત્રો, ગાંધીનગરથી આ ફેમિલી આવ્યું છે, આવા ઘણા ફેમિલી આવ્યા છે કે પોતાના ટેરેસને શણગારવા માગે છે, પોતાના ગાર્ડનને અલગ અલગ ફ્લાવરથી પણ શણગારવા માગે છે. ચાલો બીજા પણ લોકો છે તેમની પણ મુલાકાત લઈએ. અલગ અલગ રાજ્યોમાંથી પણ અહીંયા લોકો ફ્લાવર શો જોવા માટે આવે છે. શું નામ છે આપનું? અભિની શર્મા, હિન્દી. બેની, બેની, ઓર આપને યહાં પે ફ્લાવર શો દેખા, આપકો કૈસા લગા? બહુત બહુત સુંદર. આજ તો કભી મેં સોચા ભી નહીં થા કે ફ્લાવર્સ ઇતના ક્રિએટિવિટી હો સકતા હૈ, એક સ્ટેચ્યુ ઇતના બડા સા બન સકતા હૈ, તો ઇટ્સ નાઇસ ટુ સી ઓલ ધીસ. આપ કહાં સે આયે હુએ? હમ લોગ મેઘાલય શિલોંગ સે. શિલોંગ સે? ઈસ્ટ. ઓકે, નોર્થ ઈસ્ટ સે આયે હો. ઓર ફ્રેન્ડ કે ઘર આયે હો યા ઘૂમને કે લિયે આયે હો? એસે ઘૂમને કે લિયે આયે હૈ, ઓર હમારી સિસ્ટર વો યહાં પે કામ કરતી હૈ તો ઉનકો વિઝિટ કરને કે લિયે આયે હૈ. સિસ્ટર સે મિલને કે લિયે આયે હો ઓર ફ્લાવર શો કે વિઝિટ કર રહે હો આપ, તો આપકો ક્યા યહાં પે અચ્છા લગા? ફ્લાવર્સ કા ઓલમોસ્ટ સબ કુછ અચ્છા લગા, પર પીકોક ઓર યે જો ડોલ બના બનાયા હુઆ યે ઓર ભી પસંદ આયા મુઝે, યે દો ચીઝ બહોત પસંદ આયે. દો ચીઝ બહોત હી પસંદ આઈ હૈ. મેં તો ઘણા બધા રાજ્યોમાંથી અહીં લોકો આવે છે. આપકા ક્યા નામ હૈ? બોબી. ઓર બોબી, આપ ક્યા બતાના ચાહોગે ફ્લાવર શો કી, જો આપ લુપ્ત ઉઠા રહે હો અલગ અલગ ફ્લાવર હૈ યહાં પે? તો યહાં પે એસા હૈ કી બચ્ચે ભી કુછ સીખ પાએ, જૈસે હમ દેખ સકતે હૈ કી સ્કૂલ કે ભી બચ્ચે હૈ, તો નાઉ અહેમદાબાદ એસી જગહ હૈ કી ફૂલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લાવર્સ દેખને કો બહોત હાર્ડલી મિલતા હૈ, તો યે ફ્લાવર શો સે ઉનકો જાનને કો મિલ રહા હૈ કી કિતને ટાઈપ સ્પીસીઝ કે ફ્લાવર્સ હૈ, તો વો ભી એક અચ્છી ચીઝ હૈ, યે રખને કા ઉદ્દેશ્ય જો બોલતે ઇટ્સ વેરી નાઇસ ગુડ. નેચર કે બારે મેં આપકા બતાના ચાહોગે, કિતને સારે ફ્લાવર હૈ ઓર હમ ઉસકે નામ ભી નહીં જાનતે? તો હા સચ મેં, બહોત સારે ફ્લાવર્સ હૈ જિસકે નામ ભી હમ નહીં જાનતે હૈ,
सो सम हाउ बच्चों को नॉलेज मिल रहा है, तो दैट इज द बेस्ट पार्ट अबाउट दिस दिस शो की एटलीस्ट उन लोग को. और सबसे मेन थिंग कि ये गुजरात को डिपिक्ट कर रहा है, लाइक गुजरात इज अहमदाबाद पर्टिकुलरली इज वेरी कलरफुल एंड दिस फ्लावर इज शोइंग दैट थिंग कि इट्स वेरी कलरफुल. ने कितनी सेल्फी खिंचवाई? अभी खींच रहे हैं और ज़्यादा खींचना बाकी है अभी. तो पूरी मेमोरी फुल होने वाली है मोबाइल की. और आपका क्या नाम है? मेरा बिंदु शर्मा. और बिंदु जी आप कहाँ से आए हो? मैं भी वहीं शिलोंग से, हम सेम फैमिली से. और आप यहाँ पे फ्लावर शो का मजा ले रहे हो, तो आपको क्या अच्छा लगा फ्लावर शो में? सब कुछ ही मुझे बहुत बढ़िया लगा यहाँ पर, बहुत ही अच्छा लगा. कौन से कलर के फ्लावर आपको ज्यादा अच्छे लगते हैं? मुझे तो ये बहुत सुंदर लग रहा है, हार्ट जो बनाया है वो बहुत जी. तो मित्रों घना बधा राज्यों में अहीं फ्लावर शो नी मजा माणवा लोको आवे छे, तो चलो तेमनी पर मुलाकात लईए. आपनुं नाम शुं छे? चेतना. અને ચેતના તમે ફ્લાવર શોની મજા માણવા આવ્યા છો, અહીંયા શું ગમ્યું તમને? અનેક એક્ટિવિટી છે અને નવા નવા ફ્લાવર છે જે આપણને ઘરમાં જોવા મળતા ના હોય, પણ વિશેષ પ્રકાર એ કે અહીંયા સમજાવવામાં બી આવે છે કે કયા ફ્લાવર છે, ક્યાંથી આવેલા છે, અને બહુ આના આની પાછળ એટલા બધા માણસનો હાથ છે કે આપણે આવી રીતે ઘર બેઠે તો ના જ જોઈ શકીએ. ઓકે, તો સૌથી વધારે કયા ફ્લાવર તમને અહીંયા ગમ્યા? ટેરી પોટર નામનું ફ્લાવર છે આગળ, એ બહુ જ ફાઇન છે, રેડ કલરનું છે અને ઉપર વેલ્વેટનું છે, એ બહુ જ ફાઇન છે, એ મને ગમ્યું છે. અહીંયા લોકો અવેર થયા છે અને પોતાના જે ટેરેસ છે, ગાર્ડન છે, એમાં નાના નાના ફ્લાવર ઉગાડતા થયા છે, અને જે અવેરનેસ આવી છે તો એના વિશે આપ શું કહેશો? હું એના વિશે તો એ જ કહીશ કે નરેન્દ્ર મોદીનો હું આભાર માનવા માંગુ છું કે જે આ પ્રગતિશીલ ગુજરાત કર્યું છે અને જે નવ જ્યોત કહેવાય એ દર્શાવી છે, બહુ સારું કહેવાય, હું એ જ કહેવા માગું છું. મિત્રો અનેક લોકો ફ્લાવર શોની મજા માણવા આવે છે અને ખૂબ વિવિધ પ્રકારને અહીંયા શણગારવામાં આવે છે ફ્લાવરને, અને ખૂબ સુંદર મજાના નામ પણ આપવામાં આવે છે. તો ચાલો, શું નામ છે આપનું? ચેતનભાઈ ઠક્કર. અને ચેતનભાઈ તમે ફેમિલી સાથે અહીંયા બધા આવ્યા છો, ક્યાંથી આવ્યા છો આપ? સાંચોર રાજસ્થાન. ઓ, રાજસ્થાનથી આવ્યા છો. તો અહીંયા જે ફ્લાવર શોની તમે મજા માણી રહ્યા છો એના વિશે આપ શું કહેવા માંગશો? મસ્ત છે બધું. આપનું નામ શું છે? રાજેશ ઠક્કર છે. અને રાજેશભાઈ તમે શું કહેવા માંગશો? તમે આટલા બધા ફેમિલી સાથે અહીંયા આટલું જે સમય છે એન્જોય કરી રહ્યા છો. મને બહુ સરસ લાગ્યું છે. રિવર ફ્રન્ટમાં બાર્બી ડોલ છે, ગહાર છે, અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ છે, બહુ જ સરસ છે અહીંયા. અને મેનેજમેન્ટ બી બહુ સારું છે, ખાવા પીવાનું બી બહુ સારું છે, અને ફેમિલી જોડે અમને બહુ જ મજા આવે છે અને બહુ સુપર્બ લાગે છે. લાઇટિંગ પણ અહીંયા તમને દેખાશે, સાથે સાથે જે ફ્લાવરને શણગારવામાં આવ્યા છે, બાળકોને નોલેજ પણ અહીંયા આપવામાં આવે છે. ફ્લાવરો જે આપણે ક્યારેય જોયા ન હોય ફ્લાવર પણ અહીંયા દેખાય. હા, દેટ વી અમેઝિંગ. એવા ફ્લાવર્સ છે જ્યારે આપણે ક્યારેય દેખ્યા નથી અને બહુ જ સરસ છે. આપણે વર્લ્ડનું ને બધું બનાવેલું છે, પીકોક છે, મોર છે, બર્ડ્સ છે, અલગ અલગ ટાઈપના બનાયા છે, બહુ જ સરસ છે. સુકૂન મિલતા હૈ, કુદરત કે નજીર જો ભી બનાયા હૈ વો દેખને, નેચરલ બ્યુટી તમને જોવા મળશે. અને ફેમિલી સાથે તમે અહીંયા આવો છો તો એના વિશે આપ શું કહેશો? બહુ જ મજા આવે છે, ફેમિલી જોડે ટાઈમ આપી શકીએ છીએ, છોકરાઓ બહુ ખુશ થાય છે અને બહુ મજા પડી જાય છે. ઓકે, થેન્ક યુ સો મચ. તો મિત્રો આ જે સમય છે તેમાં ફેમિલી સાથે પણ અનેક લોકો આવે છે. મિત્રો ઘણી બધી સ્કૂલના ટીચરો પણ પોતાના બાળકોને અહીંયા લઈને આવે છે અને પ્લાન્ટેશન કરતા શીખવે છે. મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ રાજકુમારી સબરવાલ છે. હું જય સોમનાથ સ્કૂલમાંથી આવું છું. અને કેટલા બાળકો અહીંયા આવ્યા છે? અત્યારે હાલમાં 104 બાળકો અમારી પાસે છે. અને બાળકોની ઉંમર કેટલી છે? આ લગભગ 7-8 વર્ષની અંદર જ છે બધા બાળકો. પછી 3 દરવાજા છે, સી ફ્લાય છે, પછી આપણું એસવીપી નું જે બિલ્ડિંગ બનાવ્યું છે એ બધા બતાવ્યા, ગાંધી બાપુ બતાવ્યું, આશ્રમ જે બનાવેલું છે ગાંધીજીનું એ બતાવ્યું. એમાં પછી બાળકો ઘણા અમને પ્રશ્ન બી કરે છે કે આ ગાંધી બાપુ માં આમાં કેમ ફેરા જોવા, એટલે અમે એવું શીખવાડે છે કે અત્યારે તમે નાના છો તો આવા દેખાશો, મોટા થશે એટલે જુદા દેખાશો, એવા ક્વેશ્ચનો પણ કરે છે. બાળકો નાના નાના માસૂમ ક્વેશ્ચનો પણ કરે છે. અને ફ્લાવર શોમાં તમે પ્લાન્ટેશન કરતા પણ શીખવાડો છો બાળકોને. કેટલા ટીચરો સાથે આવ્યા છો? અત્યારે અમે લોકો 4 ટીચરો છે, 2 અમારા પટાવાળા બેન છે, 2 ડ્રાઈવર ભાઈઓ પણ છે, એમ કુલ 6-7 જણા છીએ. બાળકોને મેનેજ કરવું અઘરું પડે છે કે નથી પડતું? ઘણું બધું પડે છે, પણ એમના પેરેન્ટ્સ પોતે કહે છે કે અમારા ઘરે તો 2 બાળકો હોય છે તો અમે કંટાળી જઈએ છીએ, તમે આટલા બધા કઈ રીતે સાચવો છો? અને નાના બાળકો જ્યાં પણ જતા હોય એને ફૂલ ખૂબ એટ્રેક કરતા હોય છે, કલર ખૂબ એટ્રેક કરતા હોય છે, અને એ કલરો તો ફૂલ તોડવાની કોશિશ કરતા હોય છે, તો તમે શું શીખવાડો છો બાળકોને? અમે એમને એમ શીખવાડીએ છીએ કે અત્યારે તમે આ ફૂલ તોડશો તમારી પાછળ બીજા બાળકો પણ આવવાના છે, એ શું જોશે,
આ તમે તોડી લેશો તો આપણે ઘરે વાઈએ છીએ તો મમ્મી આપણને કેટલું જતન કરતા શીખવાડે, મારું ગુલાબ ના તોડીશ, આ ના કરતો, આમ ના કરતો, તો આપણે અહીંયા જોવા આવ્યા છીએ તો એનું પણ જતન કરવાનું ને. આપણી પાછળ જે બીજા આવશે એ શું જોશે આપણે તોડી લઈશું તો. તો મિત્રો, સોમનાથ સ્કૂલમાંથી આવ્યા છે અહીંયા ટીચરો, બાળકોને લઈને આવ્યા છે, 104 બાળકો છે અને બાળકોને પ્લાન્ટેશન કરતા પણ શીખવવામાં આવે છે. શું નામ છે આપનું? હું મિસ્ત્રી શીતલહાર. અને શીતલબેન, તમે શું મેસેજ આપવા માગશો બાળકોને લઈને આવ્યા છો? તમે ખૂબ તકેદારી રાખો છો કે બાળક ક્યાંય ફૂલ ન તોડી દે. તો હું બીજાને મેસેજ આપવા માગીશ કે તમે બાળકોને લઈને અહીંયા ફ્લાવર શો જોવા આવો છો તો પહેલું તો અત્યારે આપણે સ્વચ્છતા અભિયાન ચાલે છે. અમારા સ્કૂલમાં પણ બાળકોને અમે સ્વચ્છતા અભિયાન વિશે શીખવાડીએ છીએ કે કોઈ પણ જાતનો કચરો હોય, ઇનકેસ ચોકલેટ ખાઈને કાગળ પણ આપણા ખિસ્સામાં મૂકવાનું, જે ઘરે જઈને ડસ્ટબિનમાં નાખીએ. તો અહીંયા આટલું સરસ પ્લાનિંગ કરેલું છે તો તમે અહીંયા ગંદકી ના કરશો. બાળકોને સાથે લઈને આવો તો ધ્યાન રાખો કે કોઈ પણ ફ્લાવરને નુકસાન ના થાય, જેથી બાકીના બીજા વ્યક્તિઓ આવા ના હોય જોવા માટે, તો એ લોકો ધ્યાનથી વ્યવસ્થિત એ બધું જોઈ શકે, એ લોકોને પણ લાવો મળે આવી સરસ વસ્તુ જોવાનો. અમે દર વર્ષે જેટલા દિવસનો ફ્લાવર શો હોય જેમ બને તેમ વધારે બાળકોને અહીંયા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વખતે જોકે 7 જ દિવસ છે, આમ તો દર વર્ષે 11-12 દિવસ હોય છે, તો અમે રેગ્યુલર એટલા દિવસ બાળકોને ફ્લાવર શો જોવા લાવીએ છીએ. તો મિત્રો, સોમનાથ સ્કૂલમાંથી આ લોકો આવ્યા છે, બાળકોને લઈને આવ્યા છે અને ટીચર મેસેજ પણ આપી રહ્યા છે કે તમે ફ્લાવર શો જોવા માટે આવો, ફ્લાવરને નુકસાન ન પહોંચાડો, સાથે સાથે ગંદકી ન કરો. ખૂબ સરસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, આ જે જગ્યા છે તેનો લુપ્ત ઉઠાવો. તો મિત્રો, ઘણા બધા લોકો આવી રીતે અહીંયા આવ્યા છે, તેમની પણ મુલાકાત લઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? કવિતા. અને કવિતાબેન, તમે ક્યાંથી આવ્યા છો? હું ભાવનગરથી આવી છું. ભાવનગરથી સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે આવ્યા છો. તો કેટલા જણા આવ્યા છો ભાવનગરથી? અમે તો અત્યારે આવ્યા છીએ 6-7 જણા, પણ અત્યારે અમે બધા ફેમિલીવાળા છીએ એટલે મમ્મી ને લોકો પાછળ છે, છોકરાઓ મારી સાથે છે. તો તમને શું ગમે છે ફ્લાવર શોમાં કે તમે સ્પેશિયલ સમય ફાળવીને અહીંયા આવો છો? અહીંયા આવીને અમને એક તો ફ્લાવર, યુનિક ટાઈપના ફ્લાવર જોવા મળે છે, પછી જેમ કે અલગ અલગ ફ્લાવરની જે હાર્ટ અત્યારે બનાવ્યું છે, બાર્બી ડોલ છે, પછી નવી નવી આઈટમો જોવા મળે છે, એમને બહુ સરસ લાગે છે. શું વાત છે. તો મિત્રો, કે ભાવનગરથી ફેમિલી મેમ્બર આવ્યા છે સ્પેશિયલ જોવા માટે ફ્લાવર શો, આપનું નામ શું છે? સમીક્ષા. અને સમીક્ષા, તમને અહીંયા શું ગમ્યું સૌથી વધારે અને ફેમિલી સાથે આવવાની જે મજા છે એના વિશે શું કહેવા માંગશો? અહીંયા સરસ હતું, બાર્બી ડોલ સરસ હતું, સૌથી યુનિક, એમ જોવામાં નવીન લાગે, એમ મસ્ત હતું. જોવામાં નવીન લાગે અને ખૂબ મસ્ત હતું અને બાળકોને અહીંયા ફ્લાવર ખૂબ એટ્રેક્ટ પણ કરી રહ્યા છે. આપનું નામ શું છે? મીત. અને મીત, તમને શું ગમે અહીંયા ફ્લાવર શોમાં તમે આવ્યા છો તો? પીકોક ને હાર્ટ. પીકોક અને હાર્ટ સૌથી વધારે ગમ્યું. અને આપનું નામ શું છે? ગુંજન. અને ગુંજન, તમે રાત્રે બસમાં બેઠા કે સવારે વહેલા નીકળ્યા અને ફ્લાવર શોની જે મજા માણો છો, જે સમય તમે ટ્રાવેલિંગમાં ફાળવ્યો અને અહીંયા જે મજા છે એના વિશે શું કહેવા માગશો? બહુ મજા આવી ગઈ અને સ્પેશિયલ અમે ફ્લાવર શો જોવા જઈએ છીએ અને કાલ રાતથી અમે વેઇટ કરીએ છીએ ક્યારે ચાલુ થશે, વેઇટ જ નહોતો થતો. વાત છે. એટલે કેટલું ફર્યા અહીંયાથી અહીંયા, કેટલું ફર્યા તમે? સ્ટાર્ટિંગ જ છે અત્યારે. સ્ટાર્ટિંગ છે. તો મિત્રો, ઘણા બધા લોકો આવી રીતે ફ્લાવર શો જોવા માટે આવે છે, અધર સિટીથી આવે છે, ઘણા બધા અલગ રાજ્યોથી પણ આવે છે અને ફ્લાવર શોની મજા માણે છે. મિત્રો, ફ્લાવર શો જોવા માટે અનેક લોકો આવે છે, અનેક રાજ્યોમાંથી આવે છે, અનેક શહેરમાંથી આવે છે, સાથે સાથે ફોટોગ્રાફરો પણ અહીંયા આવે છે અને એક ફોટોગ્રાફર છે, તેમની મુલાકાત લઈએ કે ફ્લાવર શો ફોટોગ્રાફરની નજરે શું કહેવા માગશો? આપનું નામ શું છે? મારું નામ પ્રિક્સ પટેલ છે, હું કડીથી આવું છું અને આજે મારો ખાસ દિવસ છે, જન્મદિવસ છે એટલે, અને મારી બેબીને પણ હું સાથે લાવ્યો છું. અહીંયા સરસ મજાનું સ્કપલર તૈયાર કર્યા છે, એમાં જે ખાસ છે ફોટોગ્રાફરની દ્રષ્ટિએ જો ખાસ માનવામાં આવે તો જે નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના મોડલને વર્લ્ડની ઉપર જે હાઈલાઇટ કર્યું છે, એમાં જે વર્લ્ડની અંદર જે ગુજરાતનું બનાવ્યું છે સ્કલ્પચર, એ બહુ મસ્ત બનાવ્યું છે અને બહુ સરસ અનુભવ રહ્યો. મારો ફર્સ્ટ ટાઈમ હતો પણ બહુ ખાસા અહીંયા ફરીથી આવ્યા છો, ફર્સ્ટ ટાઈમ હતું તમારું અને કેટલા ફોટો ક્લિક કર્યા અહીંયા? અહીંયા મેં બહુ ખાસા ફોટો ક્લિક કર્યા છે, એક મેમરી કાર્ડ તો ફૂલ થઈ ગયું છે ઓલમોસ્ટ, અને બહુ સરસ અનુભવ અહીંયા છે, જોવા મળે છે, ખાસી બધી પબ્લિક પણ આવી છે અહીંયા. અને ફ્લાવરની જે મજા બતાવવામાં આવી છે કે સુંદર રીતે અહીંયા તૈયાર કરવામાં આવે છે, કલર ખૂબ સરસ દેખાઈ રહ્યા છે અને ઉભરીને પણ આખા આવે છે. હા, બહુ સરસ કલર્સ અને બેકગ્રાઉન્ડ્સ પણ સારા આવે છે. જો તમારે ફોટો તમારા પાડવા હોય તો બેકગ્રાઉન્ડ તરીકે પણ તમે ફ્લાવર શોમાં જે અલગ અલગ છોડ અહીંયા મૂક્યા છે, અલગ અલગ છોડના વેલને જે મૂક્યું છે, બહુ સરસ મૂક્યું છે
અને ફરીથી અહીંયા આવ્યા છો, ફેમિલી સાથે અહીંયા આવ્યા છો, તો શું કહેવા માગશો કે ચાલુ દિવસો હોય, લોકો ક્યાંક ગુલ્લી પણ મારતા હોય છે જોબમાં, અને લોકો લીવ મૂકીને પણ અહીંયા આવે છે ફ્લાવર શો જોવા માટે? હા, સાચી વાત છે, અમે પણ લીવ મૂકીને આવ્યા છીએ. અમે બંને જોબ કરીએ છીએ, બંનેને લીવ મળવી બહુ ખૂબ જ મુશ્કેલ હોય છે, તો પણ અમે લીવ લઈને આવ્યા છીએ અહીંયા, અને અહીં બહુ જ આનંદ આવે છે અમને બધું જોઈને, અને મારી બેબી પણ બહુ ખુશ છે આ બધું જોઈને. તો મિત્રો, અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાંથી લોકો આવે છે, સાથે સાથે આજુબાજુના જે પણ વિસ્તારો છે ત્યાંથી પણ લોકો આવે છે. જોબમાં લીવ ન મળતી હોય છતાં પણ ગમે તેમ કરીને એડજસ્ટ કરીને અહીંયા આવે છે. હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે, છતાં પણ બંને એન્જોય કરે છે, ફ્લાવર શોની મુલાકાત લે છે. તો ઘણા બધા લોકો અહીંયા આવે છે, તેમની પણ આગળ મુલાકાત લઈએ. મિત્રો, ફોટોગ્રાફર છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? રિતેશ પટેલ, બોરસદ. બોરસદ. તો તમે ફોટોગ્રાફી અહીંયા કરી રહ્યા છો, તો શું કહેવા માગશો કે ફોટોગ્રાફરની નજરે અહીંયા શું સરસ છે, કેટલા પિક્ચર ક્લિક કર્યા તમે? મેં પિક્ચર તો બસે ક્લિક કર્યા, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે અહીં ફ્લાવર શો થાય, બહુ મહત્ત્વની વસ્તુ છે કે ફ્લાવર શો બહારના દેશમાં થાય, ઇન્ડિયામાં થતું નહીં. અને આપણા દેશમાં એક જ એવી છે કે ફ્લાવર શો ગુજરાતમાં થાય છે, અને બી રિવર ફ્રન્ટ ઉપર. અને પબ્લિકને બી સારું કહેવાય, છોકરાઓને સ્કૂલના બી જોવા મળે નવી નવી વેરાયટી. ગઈ સા કરતાં આ સાલ વધારે કહેવાય, અને 1600 ફ્લાવરના શો થયા છે, એટલે હિસાબે સારું કહેવાય કે ડોલ સારું છે, પછી કેટ છે, ફ્લાવર છે, બટરફ્લાય. ફોટોગ્રાફર ભાઈ કહી રહ્યા છે કે ખૂબ સરસ થઈ રહ્યું છે. તમે કેટલા ફોટો ક્લિક કર્યા છે? મેં 220 જેવા ક્લિક કર્યા છે, અલગ અલગ નેચરલ પર ડિપેન્ડ કર્યું છે, ગ્રીન હાઉસ ઉપર કર્યું છે અલગ, અને નવા નવા બેબી પ્લાન્ટ છે, ફ્લાવર છે, કે ઘરમાં કઈ રીતે કરવું છે આપણે ડિપેન્ડ, એ બી ફ્લાવર અલગ અલગ દેખાય છે. જે કલર બતાવ્યા છે ફ્લાવરના, કલર કોમ્બિનેશન વિશે શું કહેવા માગશો? અને જે રીતે અહીંયા ઢાળવામાં આવ્યા છે, એક સરસ માળખામાં બનાવવામાં આવ્યા છે. પહેલું જેવું કલરની તો અજબ કહેવાય, એકદમ કલર બધા જ અલગ અલગ જોવા મળ્યા છે, નવા નવા કલર જોવા મળે છે. અને ફોટોગ્રાફી પર કહેવાય તો કલર, ફોટોગ્રાફી મીન્સ તો કલર જ છે, પ્રકાશ અને કલર ઉપર કામ વધારે થાય છે. તો અહીંયા આગળ એવું છે કે રિવરફ્રન્ટ પ્રોપર લાઇટ બી મળે છે એટલું, અને પ્રોપર કલર બી મળે છે, એટલે બહુ વસ્તુ મહત્ત્વની કહેવાય, ફોટોગ્રાફી માટે બહુ મહત્ત્વ કહેવાય. ફ્લાવર શોમાં અનેક ફોટોગ્રાફર આવે છે, અને જે કલરની મજા છે, કહ્યું ભાઈએ કે પ્રકાશ પણ એટલો સરસ મળી રહે છે, અને કલરની મજા પણ ખૂબ સરસ રીતે ફોટોગ્રાફીમાં બતાવવામાં આવે છે. શું નામ છે આપનું? હેતલ ઠક્કર. અને હેતલ, તમે ક્યાંથી આવ્યા છો? અમે મુંબઈથી આવ્યા છીએ. મુંબઈથી ફ્લાવર શો જોવા માટે આવ્યા છો? એકચ્યુઅલી અહીંયા મામા રહે છે, તો એમણે સ્પેશિયલી અહીંયા મોકલ્યો અમને કે તમે જઈને ફ્લાવર શો જોઈ આવો, ઇટ્સ વેરી બ્યુટિફુલ, એન્ડ મોદી સરને બનાવ્યું, એમનું ક્રિએશન આ છે, તો એકદમ બ્યુટિફુલ છે આ, અને એકદમ વેરાયટી જોવા મળી છે અહીંયા, તો ઇટ્સ લાઈક સુપર બીંગ યોર, અ ગ્રેટ ગ્રેટ એક્સપિરિયન્સ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લાવર્સ, એની વેરાયટી જે અમને ખબર પણ નહોતી કે એ છે અહીંયા, આટલી વેરાયટીઝ જોવા મળી છે, એ જાણવા મળ્યું છે. એટલે એર પ્યુરિફાયરના ફ્લાવર્સ હોય, એને ઓક્સિજન વધારે આપે, એના સીડ્સ હોય, એની વેરાયટીઝ હોય, એ બધું જ એકદમ સારી રીતે એકદમ વ્યવસ્થિત કરેલું છે, તો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ છે અહીંયાનું. તો મિત્રો, બોમ્બેથી પણ લોકો અહીંયા આવ્યા છે, સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે આવ્યા છે, અને એ પણ કહી રહ્યા છે કે ફ્લાવરના જે નામ છે એકદમ ડિફરન્ટ નામ છે, ને કે જે નામ આપણે ક્યાંય સાંભળ્યા પણ ન હોય. શું નામ છે આપનું? જાગૃતિ. અને જાગૃતિ, તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી. સુરતથી આવ્યા છો, અને ફ્લાવર શોની જે મજા માણો છો, શું કહેવા માગશો? મને બહુ જ ગમે છે આનું ફ્લાવર શો, અમે તે આઈ લવ માય ઇન્ડિયા ઇન્ડિયા, પણ એમ કે ઇન્ડિયામાં બી અમદાવાદ અને રિવરફ્રન્ટ મારું બહુ ફેવરિટ છે. સુરતમાં પણ સરસ ક્લીન સિટી છે સુરત, અને ત્યાં પણ પ્લાન્ટેશન ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, તો શું કહેવા માગશો? એમના કરતાં અહીંયા મને વધારે જોવું ગમે છે, સરસ વધારે ગમે છે, વધારે ગમે છે. રિવરફ્રન્ટ તો મારું લવ છે, ફેવરેટ છે, ફેવરેટ છે. તો મિત્રો, ઘણા બધા અલગ અલગ જગ્યાથી પણ લોકો અહીંયા આવે છે, અલગ સિટીમાંથી પણ લોકો આવે છે, અને ઘણા બધા સ્ટુડન્ટો પણ અહીંયા આવે છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? વંદના રાઠોડ. અને તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા છો, અને ફ્લાવર શોની જે મજા છે, સાથે સાથે શું કહેવા માગશો? અહીંયા જે કલર છે સરસ રીતે દર્શાવવામાં આવ્યા છે, સરસ રીતે કંડારવામાં આવ્યા છે, અને તમે ક્યુટ બેબી લઈને આવ્યા છો, તો શું કહેવા માગશો? બહુ સરસ છે. અમે લાસ્ટ 3 યર્સથી આવીએ છીએ, પણ દર વર્ષે કંઈક નવું નવું જોવા મળે છે, આ વખતે પણ નવું નવું જોવા મળે છે, બહુ સરસ લાગે છે. દર વર્ષે નવું નવું જોવા મળે છે, આ વખતે તમને શું નવું લાગ્યું અહીંયા? આ વખતે આ ગાંધીજીના ચશ્મા ને એ બધું નવું છે. કેટલી સેલ્ફી પડાવી બચ્ચા સાથે ને તમે? હજી તો સ્ટાર્ટિંગ જ કરી છે, હજી તો સ્ટાર્ટિંગ જ કર્યું છે. તો મિત્રો, ઘણા બધા અલગ અલગ જગ્યા પરથી લોકો આવ્યા છે,
શું નામ છે આપનું? મારું નામ ચંદ્રકાંતભાઈ છે. અને ક્યાંથી આવ્યા તમે? અમે ધાંગધ્રા તાલુકામાંથી આવી છે, ગામ રામદેવપુરથી. રામદેવપુરથી આ ધાંગધ્રા તાલુકામાંથી, અને જે ફ્લાવર શોની મજા માણો છો, તો શું ગમ્યું અહીંયા? આજ તો બહુ બહુ ફૂલો સારા જોવા મળ્યા. વત્તા જે ડિઝાઇનો છે એ છે, અને જાનવરો જે બનાવ્યા છે, અને આ પબ્લિક ને બધું આનંદ આવ્યો, બહુ જોવાનું સારું લાગ્યું. તમારી સાથે આવ્યા છો, ફ્રેન્ડ સાથે આવ્યા છો, કોની સાથે? બે ભાઈ આવ્યા છે, હું મારા અશોકભાઈ છે, બે જોડે આવ્યા છે. અચ્છા, મિત્રો સાથે તમે આવ્યા છો, ફ્લાવર શો જોવા માટે જાય છે? સાહેબ, ફ્લાવર શો જોવા માટે સ્પેશિયલ આવ્યા છે અમદાવાદ. શું વાત છે! તો મિત્રો, ફ્લાવર શો જોવા માટે સ્પેશિયલ લોકો આવે છે, સાથે સાથે સ્ટુડન્ટ સાથે પ્રિન્સિપલ પણ આવે છે. શું નામ છે આપનું? પ્રતિમા માલી. અને મેમ, તમે ક્યાંથી આવ્યા છો? સ્કૂમ કોલેજ ઓફ નર્સિંગમાંથી આવ્યા છે. અમારા 100 જેટલા સ્ટુડન્ટ્સ આવ્યા છે, સાથે ટીચર પણ આવ્યા છે. અને લગભગ જ્યારે પણ આયોજન થાય છે ત્યારે દર વર્ષે મારા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ આવે છે, એમને બહુ જ ગમે છે, એનાથી ઘણી પ્રેરણા મળે છે. બહુ જ કલરફુલ ફ્લાવર્સ છે, વેરાયટી ઓફ ધ ફ્લાવર્સ છે, અને જે રીતે ડેકોરેટ કર્યા છે પ્રાણીઓ, જેમ ડિયર છે, પેરોટ છે, પ્લેન છે, એ બધા બહુ આકર્ષક લાગે છે, સુંદર લાગે છે. સરસ આયોજન કોર્પોરેશને કર્યું છે, આવું દર વર્ષે કરે, અને અમને એનાથી ઘણી પ્રેરણા મળે છે. સ્ટુડન્ટ ઘણા ઉત્સાહી થાય છે, એક નાના પ્રકારની પિકનિક પણ થઈ જાય છે, અને જેનાથી એ લોકોને ઘણી પ્રેરણા મળે છે. મેમ, સાથે સાથે એ પણ કહેવા માગીશ કે આપણે કોંક્રીટના જંગલમાં રહેતા થઈ ગયા છે, અને જે પણ અહીંયા જોવા મળે છે એ લુપ્ત થતું જાય છે. ફ્લાવરના કલરની જો વાત કરવામાં આવે તો જે આપણા ઘરના આંગણે પહેલાંના સમયમાં જે પણ દીપાવવામાં આવતું, ફૂલને છોડ રોપવામાં આવતા, એ આજે ક્યાંક ઓછા થઈ રહ્યા છે. તો આવી રીતે જુએ તો એ લોકોને પ્રેરણા મળે કે આટલા કલરફુલ વેરાયટી ઓફ ફ્લાવર્સ છે, એ પણ એમના આંગણમાં વાવે, ફ્લેટ હોય તો કુંડામાં પણ વાવે, અને એ લોકોથી એ લોકોને વધારે પ્રેરણા મળે અને એન્વાયરમેન્ટને વધારે પ્રોત્સાહિત કરે. ઓકે, થેન્ક યુ સો મચ. તો મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં અનેક લોકો આજે મુલાકાત લીધીને ફ્લાવર શોમાં જે લોકો ફ્લાવરની જે મજા માણી રહ્યા છે તે પણ આપણે જાણ્યું. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે ફ્લાવર શોની મુલાકાત લીધી. કેટલા બધા લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે સ્પેશિયલ ફ્લાવર શોને જોવા માટે, કલરની જે મજા છે તે માણવા માટે, અને ઈશ્વરે કેટલી સુંદર સૃષ્ટિ બનાવી છે તે આંખે જોવા માટે અહીંયા આવ્યા છે. તો મિત્રો, આપણે કોંક્રીટના જંગલમાં રહેતા થઈ ગયા છે, આજુબાજુ આપણે ઝાડ કાપ કેટલું કરી નાખીએ છીએ, આપણા ઘરના આંગણે થોડો ઘણો કચરો પડીએ તો આપણે ઝાડને કાપી નાખતા હોઈએ છીએ. આ ફૂલો શેના પર આવે છે મિત્રો? તો આપણે પર્યાવરણને જો બચાવવું હોય તો આપણા ઘરના ટેરેસ પર, આજુબાજુના વિસ્તારમાં વૃક્ષો વાવવા જોઈએ, તો જ આટલા સુંદર ફ્લાવર આપણને જોવા મળશે. તો ગુડ મોર્નિંગ ગુજરાત આવી જ સફરે આવતું રહેશે, તમારા સુધી સુંદર મજાની વાતો લાવશે. હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્રને રજા આપો, આવજો.